ॐ नमः देव्यः नमो अरिहंताणं नमो सिद्धाणं नमो वैर्याणं नमो वज्जायाणं नमो लोये सर्वसाहुणं नत्वा जिनेन्द्रं गति सर्वदोषं सर्वज्ञदेवं हितदर्शिकं च श्रीजैन सिद्धान्त प्रवेशिकेयं विरच्यते स्वर्गदियां हितायां। आदरणीय पंडित श्री गोपालदास जी बर्याकृत श्री लघु जैन सिद्धांत प्रवेशिका नो स्वाध्याय आपणे चाली रह्यो छे। एमां त्रीजा अध्यायनी आपणे 443 नंबर थी 468 नंबर सुधीना प्रश्नोनी चर्चा आपणे चाली रही छे। एमां आपणो एक स्वाध्याय थई गयो छे जेमां आपणे लोकनुं सामान्य स्वरूप आपणे जोयुं हतुं गया स्वाध्यायमां अने अधोलोकनुं स्वरूप पण जोयुं हतुं અને અધોલોકની અંદર જે સાત નરક છે ભવનવાસી દેવ અંતરવાસી દેવ છે એ બધી ચર્ચા આપણે ગયા સ્વાધ્યાયમાં કરી હતી। આજે આપણે એક તો મધ્યલોક અને ઉધ્વલોકની ચર્ચા, એક લોકની થઈ ગઈ હતી પહેલા અધોલોકની, હવે મધ્યલોક અને ઉધ્યલોકની આપણે ચર્ચા કરીશું। તો એમાં આપણે શરૂઆત મધ્યલોકથી કરીશું, તેમ થાય કે મધ્યલોકમાં આપણે સાની સાની ચર્ચા કરીશું, એની અંદર શું રચના છે, શું શું આવેલું છે। તો આપણે જે અડીદીપ કહીએ છે તો એ જંબુદ્વીપ છે, લવણ સમુદ્ર આવશે, ગાતકી ખંડ આવશે, કાલોદરી સમુદ્ર આવશે, પુષ્કરદ્વીપ આવશે, પાંચ મેરુની રચનાઓ બધી અહીંયા છે, 170 જે કર્મભૂમિ છે આર્યખંડ છે એની ચર્ચા આવશે, 850 મલેશ ખંડો છે, પછી ભોગભૂમિઓ છે, કુભોગભૂમિઓ છે એની ચર્ચા આવશે। એ બધી જમીન ઉપર આડી ચર્ચા, અને થોડા ઉપર જઈશું તો જ્યોતિષ દેવો જે રહેલા છે એ પણ મધ્યલોકમાં છે એની પણ આપણે ચર્ચા કરીશું। આટલી ચર્ચા તો આપણે મધ્યલોકની થશે, અને જ્યારે એના પછી આપણે ઉધ્વલોકની ચર્ચા કરીશું, એમાં ઉધ્વલોકમાં વૈમાનિક દેવો રહેલા છે, એમાં જે 16 સ્વર્ગ છે, 9 ગ્રેવક છે, 5 અનુદિશ અરે 5 અનુત્તર 5 અનુદિશ અને 8મી પૃથ્વી ઈષત પ્રાગભાર જે રહેલી છે, જે સિદ્ધ શિલા છે અને અનંત સિદ્ધ ભગવંતો બિરાજમાન છે, એ બધી ચર્ચા આપણે ઉધ્વલોકમાં કરીશું। તો આપણે પહેલા મધ્યલોકથી આપણે શરૂઆત કરીશું કે આપણે જ્યાં છીએ ને આપણે આપણે અત્યારે એ વર્તમાનમાં મધ્યલોકમાં છીએ આપણે। તો જે ચિત્રા પૃથ્વી છે, ચિત્રા પૃથ્વી આપણે જોયું તો આગળ ચિત્રા પૃથ્વીનું વર્ણન, એ ચિત્રા પૃથ્વીનો ઉપરનો ભાગ જ્યાં આપણે રહીએ છીએ ત્યાં એ ઉપરના ભાગથી શરૂ કરીએ આપણે, મતલબ એટલે સુદર્શન મેરુ બરાબર છે। તો એ સુદર્શન મેરુમાં ઉપર છે 1,00,000 યોજનનું સુદર્શન મેરુ અને 40 યોજનની એની ચોટી, એટલી ઊંચાઈવાળું બરાબર છે આ મધ્યલોક છે, અને એની લંબાઈ પહોળા 1 રાજુ છે આ મધ્યલોકની। બીજું આ મધ્યલોકની અંદર એના ઉપર અહીંયા આપણે મધ્યલોકમાં અસંખ્યા દ્વીપ અને અસંખ્યા સમુદ્ર એકબીજાના ફરતે ગોળ 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 છે, જેમ એક બંગડી મૂકો એના ઉપર બીજી મોટી બંગડી મૂકો, એનાથી મોટી ત્રીજી મૂકો, એનાથી મોટી ચોથી મૂકો, તો વચ્ચેમાં એક દ્વીપ એક સમુદ્ર, એક દ્વીપ એક સમુદ્ર, એ પ્રમાણે મધ્યલોકમાં અહીંયા નીચે ભૂમિ ઉપર એ પ્રમાણેની રચના છે। અને આખા મધ્યલોકનો વિચાર કરીએ તો સૌથી મધ્યમાં આપણે જોઈએ તો 1,00,000 યોજનવાળો એક જંબુદ્વીપ આવેલો છે, જે જંબુદ્વીપની અંદર આપણું ભરત ક્ષેત્ર ને બધું છે, સુદર્શન મેરુ ને બધું એટલે, અને આ જે જંબુદ્વીપ છે એના પણ મધ્યમાં એક જંબુ નામનું પાર્થિવ વૃક્ષ આવેલું છે, અને જંબુ નામના વૃક્ષ ઉપરથી આ આખા દ્વીપનું નામ જંબુદ્વીપ નામ પડેલું છે। તો આપણને એમ થાય કે આ જંબુદ્વીપમાં કેવો છે, શું રચના છે એની, એનો વિસ્તાર બધું શું છે, તો આપણે આપણે જંબુદ્વીપને જોઈશું કે આપણે જોયું કે મધ્યલોકમાં બધાની વચ્ચે ગોળ થાળી જેવો એક જંબુદ્વીપ છે, અને એ ચારે બાજુથી લવણ સમુદ્રથી ઘેરાયેલો છે, મતલબ જંબુદ્વીપની પછી આવે લવણ સમુદ્ર આવે, અને આ જંબુદ્વીપ આપણે જોઈએ 1,00,000
યોજન વિસ્તાર વાળો છે. બીજું આ જંબુદીપ જે છે એમાં અલગ અલગ રંગવાળા છ પર્વતો છે જે રત્ન અને મણિયોથી યુક્ત છે. એવા છ પર્વતો એની અંદર આવેલા છે એના કારણે એના જંબુદીપના સાત વિભાગ થઈ જાય છે. આપણે છ પર્વતના નામ નથી બોલતા પણ જે સાત વિભાગ છે એની ચર્ચા આપણે કરવાવાળા છીએ. એટલે એ જે સાત વિભાગ થયા એ સાત વિભાગના નામ કે સાત ક્ષેત્ર પણ કહેવાય એને. એક તો પહેલું ભરત ક્ષેત્ર જે કહેવાય છે, પછી બે નંબરમાં હેમવત, ત્રણ નંબરમાં હરિ, ચાર નંબરમાં વિદે, પાંચ નંબરમાં રમ્યક, છ નંબરમાં હિરણ્યવત અને સાત નંબરમાં એરાવત. આ પ્રકારે સાત વિભાગ પડી જાય છે વચ્ચે છ પર્વત હોવાના લીધે. એ સાત ક્ષેત્ર આ પ્રમાણે એક જંબુદીપમાં થઈ જાય છે. એમાં જે આપણે ચાર નંબરમાં એક વિદે ક્ષેત્ર બોલ્યા, એ વિદે ક્ષેત્ર છે એની આપણે રચના જોઈશું, એનું વર્ણન જોઈશું. બીજું કે એ વિદે ક્ષેત્રની એમાં રહેલો એક સુદર્શન મેરુ છે જે આપણે સુમેરુ કહીએ છીએ અને ત્યાં ઉત્તંગ ભૂભૂમિઓ છે સુદર્શન મેરુની ઉત્તર દક્ષિણમાં. આપણે એટલી ચર્ચા પહેલાં થોડી આપણે જોઈશું. તો એની અંદર આપણે સુદર્શન મેરુ કઈ રીતે છે એને આપણે જોઈશું. કે આપણે જોયું કે આ વચ્ચે જે જંબુદીપ છે એના સાત ક્ષેત્ર છે, એ સાત ક્ષેત્રમાં વચ્ચે જે આવશે એ વિદે ક્ષેત્ર આવશે. કારણ કે ત્રણ ક્ષેત્ર આ બાજુ, ત્રણ ક્ષેત્ર આ બાજુ અને સાતમું વચ્ચેનું છે એ વિદે ક્ષેત્ર કહેવામાં આવે છે. મતલબ તો એ ટૂંકમાં બધાની વચ્ચે પણ કહી શકાય કે આ સુદર્શન નામનો મેરુ પર્વત આવેલો છે. અને જેટલા પણ પર્વતો છે એમાં સૌથી મોટામાં મોટો, ઊંચામાં ઊંચો આ મહાન પર્વત સુદર્શન પર્વત છે. એ એક લાખ યોજનવાળો છે. એક લાખ યોજન ઊંચાઈ કેવી રીતે છે, જે ચિત્રા પૃથ્વી છે ને, તો એક હજાર યોજનનું તો એ મેરુનું મૂળ છે ચિત્રા પૃથ્વીની અંદર છે અને 99,000 યોજન ઉપર છે અને એના ઉપર પાછી એક 40 યોજનની ચુલિકા છે. જેમ છોટી હોય માથા ઉપર આપણી હાઈટ હોય ને એના ઉપર એક છોટી હોય એમ એની એક છોટી હોય છે, તો એવી 40 યોજનની ચોટી છે. અને સમજો કે આ અહીં સુધી એ ચોટીનો અગ્રભાગ છે ત્યાં સુધી આપણે આ મધ્ય લોકની ઊંચાઈ થઈ ગઈ. એના ઉપર સમજો એક વાર જેટલું આડું અંતર એક વાળો મૂકો પછી ઉપરથી બધો ઉજ્જવલોક શરૂ થઈ જાય. એ ઉજ્જવલોકની ચર્ચા તો આપણે પછી કરવામાં આવે છે. હવે આપણે આ સુદર્શન મેરુની ચર્ચા કરીએ. પહેલા તો સુદર્શન મેરીની તલેટીમાંથી જોઈએ તો એક ભદ્રશાલ નામનું વન છે. એ ભદ્રશાલ વનથી થોડી કટણી કરી એટલે એનાથી થોડું ઓછું, પણ એ કટણી ઉપર બીજું એ સુદર્શન મેરીની તરફમાં ભદ્રશાલ વન છે. ભદ્રશાલ વનની કટણીમાંથી નંદનવન છે, એમાંથી થોડું કટ થઈને પછી સોમનસ વન છે અને પછી થોડો ભાગ કટ થાય તો પાંડુક વન છે. આ પ્રકારે સુદર્શન મેરુમાં ચાર વન આવેલા છે. એમાં જે આ પાંડુક વન છે એ પાંડુક વનની ચાર દિશામાં, એટલે આ જે ચારે પહેલા વનની વાત કરી તો ચારે વનની ચારે દિશામાં એક એક અકૃત્રિમ જીન મંદિર છે. એટલે એક વનમાં ચાર થયા તો ચાર વનમાં 16 અકૃત્રિમ જીન ચૈતાલય થયા. તો આ એક સુદર્શન મેરુ આપણે લીધો એની અંદર 16 અકૃત્રિમ જીન ચૈતાલયો છે. તો આપણે એવા તો પાંચ મેરુની ચર્ચા આગળ આવશે ટોટલ મધ્ય લોકમાં, તો 16×5=80 અકૃત્રિમ જીન ચૈતાલય થશે આપણી પાસે. પાંચ મેરુની ચર્ચા કરીશું એમાં ટોટલ 80 અકૃત્રિમ જીન ચૈતાલય થશે. અને દરેક ચૈતાલયની અંદર એક એક ચૈતાલયની અંદર 108 જીન બિંબો રહેલા છે, જીન પ્રતિમા રહેલી છે. એટલે આપણે 80 જે ટોટલ હશે પાંચ મેરુના એને 108 વડે ગુણીએ તો 8,640 કુલ પ્રતિમા જીન બિંબો આવેલા છે આપણે પાંચ મેરુ સંબંધી. આપણે એની પૂજા પણ પાંચ મેરુની ભણીએ છીએ, આપણે એનો અર્ઘ પણ આપીએ છીએ. તો આપણે એકવાર એનો જયકારો બોલીશું. બોલો પાંચ મેરુ સંબંધી 80 જીન ચૈતાલય સ્થિત 8,640 જીન બિંબોનો જય હો. હવે આપણે એનાથી આગળ થોડી ચર્ચા કરીશું કે આ સુદર્શન મેરુ આપણે જોયું એમાં સૌથી ઉપર આપણે પાંડુક વન જોયું હતું. એ પાંડુક વનની ચાર દિશા અને ચાર વિદિશા, તો એ ચાર વિદિશા દિશા છોડી દો, ચાર વિદિશાઓની અંદર ચાર પાંડુક શિલાઓ છે, ચાર શિલાઓ છે વિદિશાઓમાં. એને પાંડુક વન ઉપર છે એટલે પાંડુક શિલા પણ કહેવામાં આવે છે.
એ અર્ધચંદ્રાકાર આકારની હોય છે, જે અડધો ચંદ્રમાં હોય એવો આકાર હોય છે. એના વિસ્તારની વાત કરીએ તો 100 યોજન લાંબી અને 40 યોજન પહોળી, એટલે ઘણો મોટો વિસ્તાર થયો. એટલી મોટી એની અંદર આ પાંડુક શિલાઓ હોય છે. અને 12 તીર્થંકરનો જ્યારે જન્મ થાય ત્યારે ઇન્દ્ર અને બીજા દેવો આ 12 તીર્થંકરને એ શિલા ઉપર લઈ જાય અને 1008 કલશોથી ક્ષીરસાગરના દૂધ જેવા જલથી એ 12 તીર્થંકરનો અભિષેક કરે છે. એટલે 4 દિશામાં 4 છે, એટલે એક બાજુ ભરત, એક બાજુ ઐરાવત, એક બાજુ પૂર્વ વિદે અને એક બાજુ પશ્ચિમ વિદે, એમ 4 ક્ષેત્રના 4 તીર્થંકરો 12 તીર્થંકરનો ત્યાં અભિષેક થતો હોય છે. હવે આપણે આ વિદે ક્ષેત્રની થોડી ચર્ચા કરીશું કે જે સુદર્શન મેરુ છે. સુદર્શન મેરુની પશ્ચિમ દિશામાં 16 વિદેહનગરી છે અને પૂર્વ દિશામાં પણ 16 વિદેહનગરી છે. એમ આ જે જમ્બુદ્વીપની અંદર જે વિદેહ ક્ષેત્ર આવ્યું એની અંદર કુલ 32 વિદેહનગરીઓ આવેલી છે અને આ બધી શાશ્વત રચનાઓ હોય છે. આ હંમેશા આવીને આવી રચના રહેતી હોય છે. અને આ જે 32 વિદેહ છે એને કર્મભૂમિ કહેવાય છે, એને આર્યખંડ પણ કહેવામાં આવે છે. હવે હંમેશા એક આર્યખંડ હોય એની પાછળ 5 મલેશખંડ હોય છે. તો આપણે અહીંયા જે 32 વિદેહ જોયા તો 32 વિદેહને 5 વડે ગુણીએ તો 160 મલેશખંડો આ વિદેહ ક્ષેત્રની અંદર રહેલા છે. બીજું કે આપણે જેમ અહીંયા 63 સલાકા પુરુષ થાય છે, તીર્થંકર થાય છે, એમ વિદેહ ક્ષેત્રમાં પણ તીર્થંકર, ચક્રવર્તી, નારાયણ આદિ 63 સલાકા પુરુષો નિરંતર ત્યાં તો થતા જ રહેતા હોય છે. કારણ કે ત્યાં કોઈ કાળ પરિવર્તન થતું નથી, ત્યાં સદાય 4થો કાળ હોય છે. એટલે આપણી જેમ અત્યારે કોઈ તીર્થંકર નથી અત્યારે હાલ 5મ કાળમાં કે કોઈ 63 સલાકા પુરુષમાંથી કોઈ નથી, ત્યાં એવું નથી હતું, ત્યાં સદાય 4થો કાળ હોય છે. એટલે ત્યાં આગળ આ હંમેશા તીર્થંકર, ચક્રવર્તી આદિ 63 સલાકા પૂર્વો હોય છે. એમાં એક વિશેષતા એ છે કે પૂર્વમાં 2 અને પશ્ચિમમાં 2 એમ ઓછામાં ઓછા 4 તીર્થંકરો તો ત્યાં બિરાજમાન હોય જ છે. આજે જમ્બુદ્વીપની અંદર વિદેહ ક્ષેત્ર છે એની અંદર ઓછામાં ઓછા સુમેરુ પર્વત સંબંધી એમ કહે, સુમેરુ પર્વતની પૂર્વમાં 2 પશ્ચિમમાં 2 એમ 4 તીર્થંકર અહીંયા હંમેશા બિરાજમાન હોય છે. એટલે સમજો કે આપણે 5 મેરુની ચર્ચા કરીશું તો દરેક મેરુ સંબંધી 4 હોય તો 5 મેરુ સંબંધી 20 તીર્થંકરો થયા. એટલે આપણે વિદેહ ક્ષેત્ર એટલે વિહરમાન 20 તીર્થંકરની આપણે પૂજા પણ ભણીએ છીએ. એટલા તીર્થંકર તો હંમેશા સદાકાળ માટે ઓછામાં ઓછા હોય છે. અને અજીતના તીર્થંકર ભગવાન વખત એવું હતું કે આવા જે આ 32 વિદેહ જોયા એવા 5 મેરુમાં 160 વિદેહ થશે, 32 × 5 = 160. અને અહીંયા 1 ભરત 1 ઐરાવત છે, એવા 5 ભરત 5 ઐરાવત ક્ષેત્ર થશે. તો 170 ક્ષેત્રમાં કોઈને બધા તીર્થંકરો હતા, એક એક ક્ષેત્ર ખાલી હતું નહીં. અને આ વિદેહ ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા ત્યાંના મનુષ્ય છે નિરંતર મુનિ દીક્ષા લઈ કર્મનો ક્ષય કરી સિદ્ધ દશાને એટલે મોક્ષની પ્રાપ્તિ કરે છે. ત્યાંના મનુષ્યની કાયાની વાત કરીએ તો 500 ધનુષની એમની કાયા હોય છે અને 1 કોટી પૂર્વના આયુષ્યવાળા ત્યાં મનુષ્ય હંમેશા હોય છે ત્યાં આગળ. હવે આપણે ઉત્તમ ભૂભૂમિની ચર્ચા, આ જમ્બુદ્વીપની અંતર્ગત જ વાત ચાલી રહી છે આપણે, કે આપણે એક વિદેહ ક્ષેત્ર જોયું વચ્ચે, એની આજુબાજુ એની એટલે સુદર્શન મેરુની આપણે પૂર્વ પશ્ચિમમાં વિદેહ જોયા તો ઉત્તર દક્ષિણમાં એક દેવકુરુ છે અને એક ઉત્તરકુરુ છે. તો એવું પણ એક ક્ષેત્ર છે, એ ઉત્તંગ ભોગભૂમિ છે. તો આ 2 ઉત્તંગ ભોગભૂમિ થઈ. આ ઉત્તંગ ભોગભૂમિની અંદર 3 કોષ ઊંચા શરીરવાળા અને 3 પલ્ય આયુષ્યવાળા મનુષ્ય આ ઉત્તમ ભોગભૂમિમાં રહેતા હોય છે. અને આ જે વિદેહ ક્ષેત્રની ને આ જે આ હદ પૂરી થાય ને વચ્ચેની, તો પછી એના ઉત્તર દક્ષિણમાં કે ઉત્તરમાં રમ્યક અને દક્ષિણમાં હરિ જે 7 ક્ષેત્રો હતા ને, એક રમ્યક એક હરિ એમ 2 મધ્યક ભોગભૂમિ છે. એ જે ક્ષેત્રનું નામ છે મધ્યક ભોગભૂમિ છે. અને એ પૂરી થાય તો એના પછી બીજા 2 ક્ષેત્ર આવશે, ઉત્તરમાં હરિણવત આવશે અને દક્ષિણમાં હેમવત આવશે. એ જગન્ય ભોગભૂમિ છે. અને એ પૂરી થાય પછી બીજા 2 ક્ષેત્ર આવશે, ત્યાં ઉત્તરમાં 1 આવશે ઐરાવત હશે અને દક્ષિણમાં 1 આવશે આપણું ભરત ક્ષેત્ર છે. આમ કુલ 7 ક્ષેત્રો
આયેલા છે, એટલે એની અંદર આપણે એક સુદર્શન મેરુ જોયો, 32 વિધેય જોયા, 160 મલેશ ખંડ જોયા, અને આપણે એની અંદર બે ઉત્તમ કોભૂમિ જોઈ, બે મધ્યમ જોઈ, બે જગન્ય જોઈ, એક ભરત ક્ષેત્ર જોયું, એક ઐરાવત ક્ષેત્ર જોયું. તો આ તો આપણે એક મેરુ સંબંધી ચર્ચા કરી. એવી રીતે આપણે પાંચ મેરુ લઈએ, એને એક સામાન્ય રૂપથી જોઈ લઈએ, તો બધે મેરુ સંબંધી જે આ ચર્ચા, આ બધી જે રચનાઓ છે એ બધી સરખી જ છે. એટલે સમજો કે દરેકને પાંચ વડે ગુણીએ તો એ પ્રમાણે એના ગુણાંકમાં દરેકની સંખ્યા થઈ જશે. જેમ વિધેય ક્ષેત્ર આપણે અહીંયા 16 16 32 નગરી જોઈ એક મેરુમાં, સુદર્શન મેરુમાં, તો પાંચ મેરુની ચર્ચા કરીશું તો 32 50 160 કુલ વિધેય નગરીઓ થશે. એવી રીતે આપણે એક ભરત એક ઐરાવત જોઈશ એક મેરુ સંબંધી, તો પાંચ મેરુ સંબંધી પાંચ ભરત થશે અને પાંચ ઐરાવત થશે. બીજું આપણે એમ આપણે 160 પાંચ મેરુ સંબંધી વિધેય થયા, પાંચ ભરત થયા અને પાંચ ઐરાવત થયા, ટોટલ 170 જે સંખ્યા થઈ, 170ને કર્મભૂમિ અથવા આર્યખંડ પણ કહેવામાં આવે છે. અને એક કર્મભૂમિની પાછળ પાંચ મલેશ ખંડ હોય છે, તો 170 જે કર્મભૂમિ છે તો એને પાંચ વડે ગુણવાથી 850 કુલ મલેશ ખંડ થયા. અને એક સુદર્શન મેરુમાં આપણે 6 ભોગભૂમિ જોઈ હતી, બે ઉત્તમ બે મધ્યમ અને બે જગન્ય, 6 ભોગભૂમિ જોઈ હતી, તો પાંચ મેરુ સંબંધી 30 કુલ ભોગભૂમિઓ આવેલી છે. આવી રીતે આપણે એક જંબુદ્વીપ જોયું, એની અંદર રચના જોઈ, એ હિસાબે આપણે પાંચ મેરુમાં કેટલા ક્ષેત્રો આવેલા છે એ બધી પણ આપણે ચર્ચા કરી. બીજું આપણે ક્યાં રહીએ છીએ થોડો વિચાર કરીએ મધ્ય લોકની અંદર, તો છે આ જંબુદ્વીપ આપણે જોયું. જંબુદ્વીપની વચ્ચે આપણે સુદર્શન મેરુ જોયું, એ સુદર્શન મેરુની દક્ષિણ બાજુ છેલ્લું એક ભરત ક્ષેત્ર જોયું. એ ભરત ક્ષેત્રની અંદર 6 ખંડ પડે છે, એમાં જે એક આર્યખંડ છે અને બાકીના 5 મલેશ ખંડ છે. એમ જે 7 ક્ષેત્રમાંથી એક ભરત ક્ષેત્ર હતું એની અંદર 6 ખંડ પડ્યા. એ 6 ખંડ જે અહીંના અહીંનો આર્યખંડ છે ભરત ક્ષેત્રનો, એનો ચક્રવર્તી આ 6 ખંડ જીતે છે. અને એ આર્યખંડમાં જ આપણે બધા રહીએ છીએ, કે જેમ અહીંયા પહેલાં ભરત ચક્રવર્તી થયા, બીજા સગર ચક્રવર્તી થયા, એ પ્રમાણે આપણા જે 12 ચક્રવર્તી થયા એ આપણા ભરત ક્ષેત્રમાં આપણે રહીએ છીએ. વર્તમાનમાં જે આખું વિશ્વ કહેવાય છે, કે જેમાં એ લોકો બી 6 ખંડ કહે છે, પણ એ લોકો જે એશિયા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે જે 6 ખંડ કહે છે, એ તો બધા જે મહાદ્વીપો છે એ ખાલી આ ભરત ક્ષેત્રના આર્યખંડમાં જે બધા આવી જાય છે. એટલે ખરેખર વૈજ્ઞાનિકો જેટલી પૃથ્વી માને છે એના કરતા તો અસંખ્યાત ગણી મોટી પૃથ્વી આપણા જૈન ભૂગોળ અનુસાર છે, જેની આજ સુધી શોધ થઈ શકી નથી. હવે કાળની ચર્ચા કરીશું. કાળ પરાવર્તન જે આવે છે તો કઈ પ્રકારે હોય છે, તો આપણે વિધેય ક્ષેત્રમાં તો જોયું તો સદા ચોથો કાળ હોય છે, બરાબર. આપણે ભરતને ઐરાવત ક્ષેત્રમાં કાળ પરિવર્તન થતું હોય છે, તો એ કાળ પરિવર્તન આપણે એક કાળ કહીશું, એટલે એક કલ્પકાળ તરીકે ઓળખીશું. તો એક કલ્પકાળમાં 20 કોડાકોડી સાગર હોય ત્યારે એક કલ્પકાળ પૂરું થાય. તો એક કલ્પકાળમાં એક અવસર્પણી હોય ને એક ઉત્સર્પણી હોય, તો 10 કોડાકોડી સાગરની એક અવસર્પણી થશે અને 10 કોડાકોડી સાગરની એક ઉત્સર્પણી થશે, અને આવી રીતે 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ થશે. અત્યારે આપણો જે કાળ ચાલી રહ્યો છે એ અવસર્પણી કાળ ચાલી રહ્યો છે. એ અવસર્પણી કાળમાં આયુષ્ય, શરીર બળ વગેરે હોય છે, શરીરની ઊંચાઈ વગેરે, એ ઘટતા ઘટતા જાય છે. અને એ અવસર્પણી કાળ અને ઉત્સર્પણી કાળ બંનેના 6 6 ભેદ હોય છે. તો આપણે જે અત્યારે અવસર્પણી કાળ ચાલે છે એમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો કાળ ચાલી ગયો. એમાં પહેલા, બીજા ને ત્રીજા કાળમાં તો ભોગભૂમિ હતી, ચોથા કાળની શરૂઆત થઈ અને કર્મભૂમિની પણ શરૂઆત થઈ ગઈ. તો એમાં તીર્થંકર, ચક્રવર્તી આદિ 63 સલાહકાર પુરુષો અહીંયા થયા, અને જે તીર્થંકર થયા એમને ધર્મનો ઉપદેશ આપી અને ધર્મ અહીંયા ચલાવ્યો. અત્યારે જે હાલ ચાલી રહ્યો છે વર્તમાનમાં એ પંચમ કાળ છે. એ પંચમ કાળનું નામ છે દુઃખમાં છે, અને એનો એના વર્ષો 21,000 વર્ષનો આ પંચમ કાળ છે. પંચમ કાળ પૂરો થશે એટલે પછી છઠ્ઠો કાળ આવશે, એના પણ 21,000 વર્ષ છે. એની અંદર મનુષ્યની ઊંચાઈ અત્યારથી છે એના કરતાં ઘટતી ઘટતી એક હાથ ઊંચાઈ રહે છે. 20 વર્ષનું એનું આયુષ્ય રહેશે,
શ્યામ રંગના બધા હશે અને બધા જ માંસાહારી મનુષ્ય હશે. હવે આ ઉત્સર્પણીમાંથી ઉત્સર્પણી કાળ કેવી રીતે આવે છે? આવું તો ચક્રના દિનું ચાલ્યું છે. તો જ્યારે આ કાળની સમાપ્તિ આવે એના 49 દિવસ બાકી હોય ત્યારે એક મહાપ્રલય થશે. એ વખતે અગ્નિ, પાણી, વિષ, પથ્થર, વીજળીઓ પડશે અને અલગ અલગ પ્રકારના આવા બધા વરસાદો થશે અને આખી જે આર્યભૂમિ છે, આર્યખંડની પૃથ્વી, એ બધી પાણીમાં ડૂબી જશે આખી, અને પર્વતના પણ ચૂરે ચૂરા બધા થઈ જશે. મોટાભાગના મનુષ્ય તો મરી જશે, પણ જે મનુષ્ય ગુફામાં ચાલ્યા જશે એ મનુષ્યની અંદર બચી જશે. એના પછી ઉત્સર્પણી કાળ જ્યારે ચાલુ થાય ત્યારે નવા યુગની શરૂઆત થાય. એ વખતે ફરી 49 દિવસ માટે સારા સારા વરસાદો થાય અને બધી જ જગ્યાએ શાંતિનું અને આનંદનું વાતાવરણ બની જાય. હવે જે ગુફામાં જે જીવો ચાલ્યા ગયા હોય, થોડાક જ જીવો, એ બધા બહાર આવે અને નવું જીવન શરૂ કરે. અને આ ઉત્સર્પણી કાળમાં બધાનું આયુષ્ય, બળ, ઊંચાઈ બધી પાછી વધતી જશે. આ પ્રકારનું જે પરાવર્તન છે એ ભરત અને એરાવળ ક્ષેત્રમાં જ હોય છે. અનાદિનું ચાલ્યું છે, અનંતકાળ સુધી પણ ચાલશે. બાકીના ક્ષેત્રોમાં આવું કોઈ કાળ પરાવર્તન થતું નથી. આપણે જંબુદ્વીપની આટલી ચર્ચા કરી. આપણે હવે આપણે અહીં સીમિત કરીએ છીએ અને આપણે એના ફરતે જે લવણ સમુદ્ર હતો, જંબુદ્વીપના ફરતે આખો લવણ સમુદ્ર છે, એની આપણે થોડી ચર્ચા ચાલુ કરીશું. તો જે આ જંબુદ્વીપ છે એની ચારે બાજુ આપણે જોયું કે ફેલાયેલો જંબુદ્વીપ કરતાં ડબલ વિસ્તારવાળો, એટલે કે જંબુદ્વીપ 1,00,000 યોજન હતો તો આ 2,00,000 યોજનવાળો આ આપણો લવણ સમુદ્ર છે. એને લવણ સમુદ્ર એટલા માટે કહેવામાં આવે છે, એનું જે પાણી છે એનો સ્વાદ લવણ એટલે મીઠાના જેવો ખારો સ્વાદ છે. આપણું મીઠું ખારું હોય છે એવું, એટલે એનું નામ લવણ સમુદ્ર છે. અને અત્યારે જેટલા પણ નાના નાના જે સમુદ્રો આપણે કહેવાય છે ને, હિન્દ મહાસાગર છે, પેસિફિક મહાસાગર છે, એ બધા જે સમુદ્ર છે એ બધા આ લવણ સમુદ્રના જ ભાગ છે, એના જ પાર્ટ છે બધા એની અંદર. બીજું કે આ લવણ સમુદ્રમાં નાના મોટા કેટલાય દ્વીપ આવેલા છે, હજારો નગર આવેલા છે આ દ્વીપની અંદર. અને એ સમુદ્રની બંને બાજુ, લવણ સમુદ્રની બે બાજુ 24-24 એવા કુલ 48 અંતરદ્વીપ કહેવાય છે. એ દ્વીપ થોડા અલગ પ્રકારના હોય છે કારણ કે ત્યાં કુભોગભૂમિ હોય છે. આ લવણ સમુદ્રની અંદર બે છેડા ઉપર 24-24 એવી 48 કુભોગભૂમિ હોય છે. એમાં કુમાનુષ રહે છે, આપણા જેવા માણસો નથી, આપણા કરતાં વિચિત્ર પ્રકારના માણસો રહેતા હોય છે. કારણ કે એ માણસોના મોઢા જોઈએ તો જેમ હાથી, ઘોડા, સિંહ, વાંદરા આદિ પશુઓના જે મોઢા હોય એમના જેવું મોઢું હોય છે માણસોનું. અને શરીરની ઊંચાઈ 2,000 ધનુષ્યની હોય છે અને તે આયુષ 1 પલ્યનું હોય છે. એમનો ખોરાક છે એ વનના ફલ અને ત્યાંની જે માટી હોય છે એ માટી એના ખોરાક તરીકે ખાતા હોય છે. બીજું, ત્યાં જે આ સમુદ્ર છે એની મધ્યમાં તળિયાની અંદર 3 પ્રકારના પાતાળ છે અને દરેક પાતાળમાં પાછા 3-3 ભાગ છે. એમાં નીચે રહેલો જે ભાગ છે એની અંદર વાયુ છે, વચ્ચેનો જે ભાગ આવે બીજો ભાગ એની અંદર વાયુ ને પાણી બંને છે, અને ઉપરના ત્રીજા ભાગમાં ખાલી પાણી હોય છે. હવે આ આ પાતાળની અંદર શું થાય છે કે દરેક મહિનાનો સુદ પક્ષ આવે ત્યારે વાયુનું દબાણ વધે છે, અને વાયુનો દબાવ વધવાના કારણે એમાં એ વધે છે, અને વધ પક્ષ આવે ત્યારે એનું દબાણ ઘટે છે. એટલે સમુદ્રના પાણીમાં પણ આવી રીતે વધઘટ થાય છે. એટલે સુદ પક્ષની વાત કરીએ તો સુદ પક્ષની અંદર આ વધતું પૂર્ણિમા સુધી એ પાણી 1,000 યોજન સુધી ફેલાઈ જાય છે, અને વધ પક્ષ આવે ત્યારે ક્રમથી પાછું પાણી ચંદ્રમાની કલા જેમ ઘટતી જાય આખો ચંદ્રમા એમાંથી એમ ઘટતું જમીનના સમતલ થઈ જાય છે. તો આવી રીતે સુદમાં બધું વધે છે, પાણી વિસ્તારમાં, અને પાછું ઘટે છે, જમીનની સમતલ થઈ જાય છે. આપણે એને ભરતીને ઓટ કહીએ છીએ, એ પ્રકારનું થતું હોય છે હંમેશા. બીજું, આ પાતાળોની પાસે 1,000 યોજનવાળા 8 પર્વતો આવેલા છે, અને એ પર્વતોની અંદર વ્યંતર દેવોનો વાસ છે અને વ્યંતરોને ક્રીડા કરવાના સ્થાન છે,
અને એમાં વ્યંતરદેવો ત્યાં રહે છે, એમનો વાસ છે ત્યાં, અને ત્યાં ક્રીડાઓ કરતા હોય છે, જે આપણે નીચે પણ અધોલોકમાં પણ વ્યંતરવાસ જોયો હતો, મધ્યલોકનો વ્યંતરવાસ આ રીતે છે, આપણે એને જોયો. હવે જંબુદ્વીપ પત્યો, પછી લવણ સમુદ્ર પત્યો, એટલે એક દ્વીપ એક સમુદ્ર, પછી પાછો ફરી એક દ્વીપ આવશે. એ દ્વીપનું નામ છે ઘાતકી ખંડ છે. તો આપણે થોડું ઘાતકી ખંડ વિશે આપણે જોઈશું કે જે ઘાતકી ખંડ છે એ લવણ સમુદ્રની ચારે બાજુ ઘાતકી ખંડ આવશે. એ દ્વીપ છે એ લવણ સમુદ્ર કરતાં ડબલ છે, એટલે કે એ 400,000 યોજન વિસ્તારવાળો ઘાતકી ખંડ છે. અને એમાં ઘાતકી નામનું પાર્થિવ વૃક્ષ છે. પાર્થિવ એટલે ત્યાં જીવ ના હોય એ વૃક્ષની અંદર, એવું પાર્થિવ, તેના ઉપરથી આનું નામ ઘાતકી ખંડ દ્વીપ એવું નામ પડેલું છે. અને આ ઘાતકી ખંડ દ્વીપમાં પણ જંબુદ્વીપની જેમ જ ભરત, ઐરાવત, મલેચ ખંડ બધા એની ભોગભૂમિ અને મેરુની રચના હોય છે, પણ અહીંના કરતાં ડબલ ડબલ છે. જેમ જંબુદ્વીપમાં એક ભરત હતું, એક ઐરાવત હતું, ત્યાં બે ભરત બે ઐરાવત છે. અહીંયા એક જંબુદ્વીપમાં સુદર્શન મેરુ હતું, તો ત્યાં બે મેરુ છે. એ રીતે ત્યાં જે વિદેહ ક્ષેત્ર છે ત્યાં 1632 હતા, તો ત્યાં 32-32-64 વિદેહ નગરીઓ આવેલી છે. આ રીતે આ જે વિદેહ ક્ષેત્ર ત્યાં હશે, વિદેહની નગરીઓ, એની વચ્ચે બંને બાજુ એક એક પર્વત છે. તો એકનું નામ છે વિજય મેરુ અને બીજા પર્વતનું નામ છે અચલ મેરુ. અને આની જે ઊંચાઈ છે આ બંને મેરુની એ 84,000 યોજાવાળા છે, બંનેની 84,000 યોજનની ઊંચાઈ છે. હવે ઘાતકી ખંડ પડશે એટલે પાછો એક નવો સમુદ્ર આવશે. એ નવા સમુદ્રનું નામ છે કાલોદધી સમુદ્ર છે, કાલોદધી સમુદ્ર. એ પણ ઘાતકી ખંડના ફરતે આખો આ સમુદ્ર છે, એના કરતાં ડબલ એટલે 400,000 યોજન વિસ્તારવાળો આ કાલોદધી સમુદ્ર છે. આની અંદર જ જે આગળ આપણે લવણ સમુદ્ર માં જોયું હતું, એવી રીતે બંને બાજુ 24-24 અંતર દ્વીપ છે. આ પણ કુભોગ ભૂમિ છે, એમાં પણ કુલ મનુષ્ય રહે છે, અને ત્યાં જોયા હતા એ જ પ્રકારના મનુષ્યો અહીંયા પણ રહેતા હોય છે. એમ આપણે કુલ 48 લવણ સમુદ્રમાં અને 48 કાલોદધી સમુદ્રમાં એમ 96 કુભોગ ભૂમિઓ જોઈ આપણે, આ રીતે એની ચર્ચા કરી. હવે આપણે એના પછી પાછો એક દ્વીપ આવશે, એ દ્વીપનું અંતિમ દ્વીપ છે આપણે અઢીલોકની જે ચર્ચા કરવા માંગીએ છીએ એમાં. તો એમાં એ પુષ્કર દ્વીપ એનું નામ છે, એ દ્વીપનું નામ. તો કાલોદધી સમુદ્રની ફરતે આખો પુષ્કર દ્વીપ છે, એનો વિસ્તાર પહેલા કરતાં ડબલ એટલે 16,00,000 યોજન વિસ્તારવાળો આ પુષ્કર દ્વીપ છે. અને આ પુષ્કર દ્વીપમાં જ આગળ જોયું આપણે જંબુદ્વીપને ઘાતકી ખંડમાં, એ જ પ્રમાણે ભરત, ઐરાવત, વિદેહ વગેરેની રચના છે. અહીંયા પણ બે મેરુ છે અને દરેક મેરુ સંબંધી રચના સરખી હોય છે. એકનું નામ મંદાર મેરુ અને બીજાનું નામ વિંદુમાલ મેરુ છે. આ પણ 84,000 યોજનવાળા ઊંચા હોય છે. બીજી અહીંયા એક મેઇન મુખ્ય વાત એ છે કે આ જે પુષ્કર દ્વીપ છે એની વચ્ચે ગોળ આખો એક બંગડી આકારનું માનુસૂતર પર્વત હોય છે, એટલે પુષ્કર દ્વીપના બે ભાગ પડી જાય છે. અને જે આ માનુસૂતર પર્વત છે એની ઉપરની બાજુ એના મધ્ય ભાગ સુધી મનુષ્ય રહેતા હોય છે, એ મનુષ્યની સીમા હોય છે, એનાથી આગળ કોઈ મનુષ્ય જઈ શકતો નથી અને આગળ કોઈ મનુષ્ય હોતા પણ નથી, અહીં સુધી જ મનુષ્ય હોય છે અને એનાથી આગળ કોઈ જઈ શકતા નથી. આ રીતે અડધા પુષ્કર દ્વીપને પુષ્કરાર્ધ પણ કહેવામાં આવે છે. એટલે આપણી પાસે એક જંબુદ્વીપ થયો, બીજો ઘાટકી ખંડ થયો અને અડધો પુષ્કર દ્વીપ થયો. આ રીતે આપણે અઢી દ્વીપ કહેવાય, એની અંદર બે સમુદ્રની અંદર આવી ગયા. એટલે આપણે અત્યાર સુધી અઢી દ્વીપ જોયું, 5 મેરુનું વર્ણન જોયું, આર્યખંડ જોયા, મલેશખંડ જોયા, ભોગભૂમિ જોઈ, ઉપભોગભૂમિનું વર્ણન જોયું. એટલે અહીં સુધી જે અઢી દ્વીપ છે એને મનુષ્યલોક અથવા નલલોક પણ કહેવામાં આવે છે. અને એનો વિસ્તાર જોઈએ તો 45,00,000 યોજન એનો વિસ્તાર છે. હવે આપણે અઢીદ્વીપની રચના જોઈ, અઢીદ્વીપથી આગળ શું છે એમ પ્રશ્ન થાય ને, આમ નીચે આગળ 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 શું થાય અઢીદ્વીપની આગળ. તો બસ દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર ડબલ ડબલ વિસ્તારવાળા દ્વીપ સમુદ્ર રહેલા છે. પણ ત્યાંથી વચ્ચે
કોઈ વિશેષતા નથી, પણ જે આઠમો દ્વીપ આવે છે એ નંદીશ્વર દ્વીપ છે. એનું ખૂબ મહત્વ છે આપણા ધર્મમાં કે આ આ દ્વીપ છે નંદીશ્વર દ્વીપ, એ 163.85 કરોડ યોજન વિસ્તાર વાળો ગોળ આખો નંદીશ્વર દ્વીપ છે. એની વિશેષતા એ છે કે એની એક દિશામાં, સમજો કોઈ પણ એની ચાર દિશામાંથી એક દિશાની વાત કરીએ તો એક દિશામાં શ્યામ વર્ણનું, શ્યામ રંગનું એક અંજનગીરી પર્વત હોય છે. પછી એમાં ચાર વાવડી હોય છે, એક જ દિશાની વાત ચાલે છે. એ ચાર વાવડીમાં ચાર સફેદ રંગના દધીમુખ પર્વત હોય છે, અને આ ચાર વાવડીના ચાર ખૂણામાં કોર્નર ઉપર બબે બબે એમ કરીને લાલ રંગના કુલ 8 રતિકર પર્વત હોય છે. એટલે આપણે એક જ દિશાની ચર્ચા કરીએ નંદીશ્વર દ્વીપની તો એક અંજનગીરી, ચાર દધીમુખ અને 8 રતિકર પર્વત એમ કરીને કુલ 13 પર્વત થયા. તો આ એક દિશામાં 13 પર્વત થયા, તો ચાર દિશાની અંદર 13×52 પર્વત થયા. અને આ દરેકે દરેક પર્વત ઉપર એક એક અકૃત્રિમ જૈન ચૈતાલય છે. એટલે આપણે આઠમા નંદીશ્વર દ્વીપમાં જે 52 જિનાલય કહીએ છીએ, આ રીતે 52 જિનાલયો આવેલા છે. અહીંયા પણ દરેક જિનાલયમાં 108 પદ્માસન, 500 ધનુષ ઊંચી મણિમય પ્રતિમાઓ આવેલી છે. એટલે આપણે સમજો કે 108 ને 52 વડે ગુણીએ તો કુલ 5,616 પ્રતિમાઓ જીન બિંબો થાય છે. એ જે વિતરાગી જીન બિંબો છે બધા, અને અકૃત્રિમ છે, અનાદિ અનંત છે. અને એ બધા બિંબોની ક્રાંતિ જે છે એ કરોડો સૂર્ય અને ચંદ્ર કરતાં પણ વધારે હોય છે. અને ત્યાં આગાડી કારતક ફાગણને અષાઢ માસના સુદ પક્ષના અંતિમ 8 દિવસોમાં દેવો પોતાના પરિવાર સહિત ત્યાં ભક્તિભાવથી દર્શન પૂજન સ્તવન વગેરે કરે છે, નૃત્ય ગાન બધું ત્યાં આગાડી કરતા હોય છે. આપણે એકવાર નંદીશ્વર દ્વીપનો આપણે પૂજા પણ ભણીએ છીએ, અર્ક પણ બોલીએ છીએ, આપણું પ્રકરણ આવ્યું છે, આપણે એકવાર જય બોલીશું. બોલો નંદીશ્વર દ્વીપ સંબંધી 52 જિનાલય સ્થિત 5,616 જીન બિંબોનો જય હો. હવે એનાથી આગળ બીજા દ્વીપ સમુદ્ર છે, એમાં આપણે જે ચર્ચા કરવા લાયક 11મો કુંડલવર દ્વીપ છે. એની અંદર કુંડલગીરી પર્વત આવેલો છે, એ પણ માનુષોત્તર પર્વતની જેમ ગોળ જ છે. એના ઉપર વેંતરદેવોનું નિવાસ સ્થાન છે, અને એ પર્વતની ચાર દિશામાં ચાર અકૃત્રિમ જૈન ચૈતાલય છે. ત્યાંથી પાછો 11મા પછી 12મામાં કશું નથી, અને 13મો જે આવે છે એ રૂચકવર દ્વીપ આવે છે. એ રૂચકવર દ્વીપની વચ્ચે એક રૂચકગીરી પર્વત છે, એ પણ ગોર છે પર્વત. એની ચાર દિશામાં ચાર અકૃત્રિમ જીન ચૈતાલય છે. આ રીતે જોઈએ તો મધ્યલોકમાં અહીં સુધી અકૃત્રિમ જીન ચૈતાલય જોવા મળે છે. એટલે જે મધ્યલોકના 458 અકૃત્રિમ જીન ચૈતાલય છે અહીં સુધીમાં પૂરા થાય છે, જે જંબુદ્વીપથી શરૂ કરીને. આ પ્રમાણે અસંખ્ય દ્વીપ અને સમુદ્ર મધ્યલોકમાં એકબીજાથી ડબલ 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 એની આગળ પણ છે બધા. આ જ નામના આ 13 નામ છે, બીજા આપણે બધા નામ નથી બોલ્યા, એ જ નામના બધા દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર એકબીજાથી ડબલ 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 એવા વિસ્તારવાળા હોય છે. એમ કરતાં કરતાં આપણે આ મધ્યલોકની અંતમાં જઈશું, તો અંતિમ દ્વીપ જે આવશે એ દ્વીપનું નામ સ્વયંભૂ રમણ દ્વીપ છે. અને એને ચારે બાજુ જોઈએ તો સ્વયંભૂ રમણ નામનો અંતિમ સમુદ્ર છે, એ આપણું મધ્યલોકનું અંત છે. અને અહીં સુધી જ મધ્યલોક આવેલું છે. એટલે આ મધ્યલોકને તિર્યંક લોક પણ કહે છે. આમાં આડું આપણે આડી રચના કરીને બધી જોઈએ એટલે તિર્યંક લોક પણ કહે છે. એની લંબાઈ પહોળાઈ 1 રાજુ, અને આપણે ઊંચાઈ જોઈ મેરુ પર્વતની જેટલી, 1,40,000 યોજન એની ઊંચાઈ છે. તેવી જ રીતે બીજી રીતે એને કહેવું હોય તો સુદર્શન મેરુ પર્વતના મૂળથી લઈ એની ચુલિકા જેટલી એની મધ્યલોકની ઊંચાઈ છે. અને આ ચુલિકાની ઉપર આપણે એક વાર આડો કરો પછી મધ્ય ઉજ્જવલોક શરૂ થઈ જાય છે, એની ચર્ચા આપણે હજી પછી કરીશું. હવે આપણે આ મધ્યલોકની આડી ચર્ચા કરી, હવે થોડી ઉપર મધ્યલોકમાં જ્યાં ઉજ્જવલોક શરૂ ના થાય એ દરમિયાન વચ્ચે શું છે એ આપણે થોડી ચર્ચા કરવા લાયક છે. તો વચ્ચે જ્યોતિષ લોક આવશે, તો જે આપણે જ્યાં રહીએ છીએ ચિત્ર પૃથ્વીમાં
એનાથી ઉપર 790 યોજન જઈએ, 790 યોજન સુધી આ જ્યોતિષ શ્લોક નથી કહેવાતો, એનાથી ઉપર 110 યોજન સુધી એટલે નીચેથી 900 યોજન સુધી એટલે 790 થી 900 ની વચ્ચેનો જે 110 યોજનનો પટ્ટો છે એમાં જ્યોતિ એ જ્યોતિષ શ્લોક કહેવાય છે અને એમાં જ્યોતિષ દેવ રહે છે, જે આપણે ચાર પ્રકારના દેવ છે ને, ભવનવાસી, વેંતરવાસી, જ્યોતિષવાસી ને વૈમાનિકવાસી, એમાંથી જ્યોતિષ દેવો એની અંદર રહે છે. એ દેવ પાંચ પ્રકારના છે, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાગણ. એની અંદર જે ચંદ્રમા છે ઇન્દ્ર કહેવાય છે અને સૂર્ય છે એને પતિન્દ્ર કહેવામાં આવે છે. અને જંબુદ્વીપની મધ્યમાં મેરુ પર્વતથી 1121 યોજન દૂરથી આ બધા જ્યોતિષ દેવો એનું પરિભ્રમણ એટલે પ્રદક્ષિણા કર્યા કરે છે. જે અઢીદ્વીપ સુધીના મધ્યલોકના જે સૂર્ય, ચંદ્ર, તારાગણ વગેરે જે પરિભ્રમણ કરે છે એમાં થોડાક તારા સ્થિર પણ હોય છે, પરંતુ અઢીદ્વીપની બહારના જે દ્વીપ સમુદ્ર છે એની ઉપર જે જ્યોતિષ લોકના વિમાન છે એ બધા સ્થિર છે. ખાલી અઢીદ્વીપના અંદરના જે છે એ જ મેરુ પર્વતની, દરેકના મેરુ પર્વતની આગળ પાછળ પ્રદક્ષિણાઓ ફરતા હોય છે. એટલે આ સૂર્ય, ચંદ્ર પોતપોતાની વિશિષ્ટ કક્ષામાં પરિભ્રમણ કરે છે એટલે અહીંયા દિવસ રાત, દિવસ રાત એવો અહીંયા ભેદ પડતો હોય છે. આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક વાત આવે છે કે તીર્થંકર દેવ 100-100 ઇન્દ્રોની હાજરીમાં એમ ફરમાવે છે, બરાબર? તો એ જે એમનો જે ફરમાવે છે તો એ 100 ઇન્દ્રો છે એની અંદર આ જ્યોતિષ દેવોના પણ 2 ઇન્દ્રો આવી ગયા, સૂર્ય અને ચંદ્ર. તો કોઈને એમ થાય કે આપણને જે આ સૂર્ય ચંદ્ર દેખાય છે એ પોતાનું સ્થાન છોડીને સમોસરણમાં આવી જતા હશે, અને સમજો એ આવી જાય તો સમોસરણમાં લોકો હોય, બીજા હોય, એનું શું થાય? ખ્યાલ આવે ને? આવો કોઈને પ્રશ્ન થાય તો એનો જવાબ એવો છે કે ઉપર જે ચંદ્ર અને સૂર્ય દેખાય છે ને આપણને આપણી આંખોથી, એ તો એ કોઈ ઇન્દ્ર જીવ નથી, ઇન્દ્ર નથી, એ ઇન્દ્ર ઇન્દ્રોના વિમાનો છે, દેવોના શું છે, જે દેવગતિના જીવ છે એમના વિમાનો છે. એટલે જ્યોતિષ દેવોને રહેવાના સ્થાન છે અને એને આપણે વિમાન કહેવામાં આવે છે. એ અર્ધગોળાકાર હોય છે, અર્ધગોળાકાર એટલે કે સમજો કે લીંબુ હોય, લીંબુ અડધું કાપી લો તો, અડધું કાપી લો તો ઉપરનો સપાટ ભાગ અને નીચે અર્ધગોળાકાર રહે, તો આવો એ આવા આકારના એ હોય છે. આપણને નીચે આમ ગોળાકાર દેખાય છે, ઉપરથી સપાટ હોય છે. એ સપાટ ભાગની અંદર જીન ગ્રહ, જીન મંદિર અને જ્યોતિષ દેવોને રહેવાના એમના મહેલો હોય છે, એમાં પણ પાછા મંદિર હોય છે. આ બધી રચના ઉપરના સપાટ ભાગમાં હોય છે. અને આ બધા જે વિમાન છે એ તો કોઈ દેવ નથી, એ તો પૃથ્વી કાયના શરીરમાંથી બનેલું હોય છે. સમજો સૂર્ય વિમાન છે એ પૃથ્વી કાયમાંથી બનેલું છે અને એને આતાપ નામ કર્મનો ઉદય હોય છે, તેથી તેની જે પ્રભા નીકળે છે એ ઉષ્ણતાયુક્ત હોય છે. અને ચંદ્ર હોય છે એ ચંદ્રના જે વિમાનો છે એ પણ પૃથ્વી કાયમાંથી હોય છે, પણ એમને ઉદ્યોત નામના કર્મનો ઉદય હોય છે, એટલે સૂર્ય જેવી એમની પ્રભાવ હોતી નથી. બીજું, ત્યાં જે દેવો રહેતા હોય એ વિમાનોમાં, એ દેવોને જે શરીર હોય વિક્રિયક હોય, એટલે ત્યાં બધા જ દેવો વિક્રિય શરીરવાળા હોય છે. અને એ બધા વિક્રિયા કરી અને એ બધું એમના અનેક પ્રકારના શરીર બનાવતા હોય છે અને એમાંથી વિક્રિયક શરીર દ્વારા એ સમોસરણ વગેરેમાં પણ આવતા હોય છે. એટલે આપણને જે સૂર્ય અને ચંદ્ર દેખાય છે તો વિમાન છે, એ બેમાંથી એકે વિમાન અહીંયા આવતું નથી, એ તો પણ એની અંદર રહેલા જે સૂર્ય અને ચંદ્ર એ બે જે દેવ છે, એક દેવ ને એક પતિન્દ્ર, એ બે ભગવાનના સમોસરણમાં આવતા હોય છે. બીજું, જંબુદ્વીપના જે ચંદ્ર છે એના પરિભ્રમણ કરવાની 15 ગલી છે અને જે સૂર્ય છે એને પરિભ્રમણ કરવાની 184 ગલીઓ છે અને એની ગલીમાં જ પરિભ્રમણ કરતા હોય છે. તો ચંદ્રની આ 15 ગલીઓમાં પરિભ્રમણ થાય છે, ચંદ્રનું જે પરિભ્રમણ, એના કારણે આપણે જે વદ અને સુદ અથવા કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષની જે વિવિધતા બધી આવે છે એના કારણે આવે છે, તથા આપણે એના આધારે દિવસ, મહિના, વર્ષ બધી જે આપણે ગણતરી કરીએ છીએ એ પણ એના આધારે થતી હોય છે.
બીજું આ જે સૂર્ય અને ચંદ્રના આ તારાના બધાના જે બધા વિમાનો ચાલે છે તો એ ચાલે છે તો એનાથી હલકા દેવો જે હોય છે એ એમના વાહક તરીકે કામ કરે છે તો એવા બીજા પણ દેવો હોય છે તો આ ચંદ્ર આદિ વિમાનો છે એમને બીજા જે દેવો હોય એ લોકો સિંહ હાથી બળદ વગેરેનું શરીર બનાવે અને આ વિમાનને ખેંચે છે અને ચંદ્ર સૂર્યને ખેંચવાવાળા દરેક ચંદ્ર અને દરેક સૂર્ય પાસે 16,000 દેવો હોય છે જે આ બધા એમના વિમાનો ખેંચતા હોય છે જેમ આપણે રથ ખેંચીએ છીએ ને આપણે એ પ્રમાણે આ વિમાનને ખેંચતા હોય છે એવી રીતે જે ગ્રહ છે એની અંદર એ ગ્રહના વાહક દેવો 8,000 છે નક્ષત્રના 4,000 દેવો છે અને તારાઓ છે એના 2,000 દેવો છે જે એમનું પરિભ્રમણ કરે છે એમને ખેંચે છે પરિભ્રમણ થતું હોય એમાં કે એમને ખેંચવાનું કામ કરે છે તો કોઈને પ્રશ્ન થાય કે આ જે વાહન દેવ છે ખેંચવાવાળા એ વિમાનોને ખેંચે છે તો એમના ખેંચ્યા વગર આ લોકો પરિભ્રમણ સૂર્ય ચંદ્ર તારા ગ્રહ નક્ષત્ર કરી શકે કે ના કરી શકે તો એનો જવાબ એ છે સીધો કે એ આ જે દરેક દેવની પાછળ જે આ બધા દેવો હોય છે એ તો એમની વિભૂતિ છે એમનો વૈભવ હોય છે કે એમની સેવા કરવાવાળા દેવો હોય છે જેમ આપણા ત્યાં રાષ્ટ્રપતિ આવે કે પ્રધાનમંત્રી આવે તો એમની જોડે પૂરો કાફલો હોય છે એમની સેવામાં એ પ્રકારે એ એમની સેવા કરવાવાળા દેવો હોય છે એ પ્રકારે ત્યાં સમજવું આ જ્યોતિષ દેવોનું આયુષ્યની થોડી ચર્ચા કરી લઈએ તો ચંદ્રનું આયુષ્ય છે 1,00,000 વર્ષનું છે સૂર્યનું આયુષ્યના જેટલું છે 1,00,000 તો ખરું પણ 1,00,000ની જગ્યાએ 1,000 વર્ષ છે અને આપણે ગ્રહ જોઈએ બધા જે બૃહસ્પતિ છે બુધ છે મંગળ છે શનિ છે તો એમાં બૃહસ્પતિનું આયુષ્ય 1,00,000નું છે બુધ મંગળ શનિનું આયુષ્ય 1,50,000નું છે અને તારા અને નક્ષત્ર જે રહી ગયા બાકી રહ્યા એનું ઉત્કૃષ્ટ આયુષ્ય એ 1,00,000નો 4th ભાગ પ્રમાણ છે અને જગનની આયુષ્ય 1,00,000નો 8th ભાગ પ્રમાણ છે અને એમની જે દેવીઓ હોય છે એ દેવીઓનું આ દેવોનું આયુષ્ય થયું અને દેવીઓનું આયુષ્ય પોતપોતાના જે દેવ છે એ દેવનું જે આયુષ્ય હોય એના 1/2 ભાગ પ્રમાણ એમનું દેવીઓનું આયુષ્ય હોય છે તો એમ થાય કે આ જે જ્યોતિષ દેવો છે એમને કેટલી દેવીઓ હોય એવું બી આપણને એમ થાય કે એમની દેવીઓ હોય કે ના હોય તો કેટલી હોય તો જો આપણે ત્યાં પટદેવી હોય છે જેમ ચક્રવર્તીને એક પટરાણી હોય એમ જે પટદેવી હોય મુખ્ય દેવી હોય પટદેવી હોય છે એ પટદેવીની પાછળ બીજી 4,000 આખા પરિવાર હોય છે દેવીઓના એવી 4-4 પટદેવીઓ ચંદ્રને અને 4 પટદેવી સૂર્યને હોય છે કે જેની પાછળ 4,000 પરિવાર હોય એવી જે ત્યાં સૌથી નિકૃષ્ટ હીન પુણ્યવાન દેવો પણ હોય એમને પણ ઓછામાં ઓછી 32 દેવાંગનાઓ હોય છે તો આ દેવગતિમાં ઉત્પન્ન થવાનું કારણ શું છે કે દેવ આ જે દેવ છે ભવનત્રિક જે 3 દેવો છે ભવનવાસી વેંતરવાસી ને જ્યોતિષ પણ એમ આવી ગયું એ 3 જગ્યાએ જીવ કેવા પરિણામ કરીને જાય છે તો જે જીવો ધર્મથી વિપરીત આચરણ કરે અને નિદાન બાંધે છે દેવનું દેવગતિમાં જવા એ લોકો ત્યાં જન્મ લે છે બીજું જેવો અગ્નિથી જલથી ઝંઝાપાત કરીને મરી ગયા હોય એ લોકો ત્યાં આગાડી ઉત્પન્ન થાય છે બીજું અકામ નિજરા કરવાવાળા જીવો પણ ત્યાં ઉત્પન્ન થાય છે બીજું પંચાગ્નિ આદિ ખોટા તપ કરવાવાળા જીવો હોય છે બીજું સદોષ ચારિત્રને ધારણ કરવાવાળા જીવ હોય છે ચારિત્ર ધારણ કરે એમાં દોષ રહી જાય તો આવો બધા જીવ ભવનત્રિકમાં જાય છે સમ્યક દ્રષ્ટિ કોઈ જીવ આ ભવનત્રિકમાં જતા નથી હોતા એટલે આ રીતે ત્યાં જવાનું કારણ છે બીજું કે આ જ્યોતિષ દેવોનો જે પરિવાર છે એ પરિવાર કેવો છે તો એને આપણે ચંદ્રનો પરિવાર એવું કહેવામાં આવે છે મુખ્ય એમાં ચંદ્ર હોય છે તો એ પરિવારમાં એક ચંદ્ર તો પોતે હોય છે સ્વયં બીજું એની જોડે એક સૂર્ય હોય એની સાથે 88 ગ્રહ હોય 28 નક્ષત્ર હોય અને 66,975 કુળાકુળી તારાગણ હોય છે આ એક ચંદ્રના પરિવારમાં આવું હોય છે આ પ્રમાણે એમનો પરિવાર હોય છે બીજી એ વાત છે કે આપણે જોયું કે અધોલોક જે જોયું હતું એમાં ભવનવાસીઓના ભવન 7,72,00,000 હતા દરેકમાં 1-1 જીન અકૃત્રિમ ચૈતાલય હતું ઉપર આપણે ઉજ્જવલોકમાં જોઈશું 84,97,023
અગ્રસિંહજી ચૈતાલય છે વિમાનોમાં, અને મધ્યલોકમાં 458 છે. તો આપણે વ્યંતરદેવ ને જ્યોતિષલયમાં કોઈ ચૈતાલય અકૃત્રિમ જીન ચૈતાલયની ચર્ચા આવી નથી, તો ત્યાં હોય કે ના હોય એવો આપણને પ્રશ્ન થાય. કારણ કે શાસ્ત્રોમાં આપણે આટલા જ ગણાયેલા છે કુલ અકૃત્રિમ જીન ચૈતાલય. તો કે હા, ત્યાં હોય છે અકૃત્રિમ જીન ચૈતાલય હોય છે, એ પણ એક બે ની અસંખ્યાત હોય છે, જે આપણે એની ગણતરી કરી શકતા નથી, આપણી ગણતરીની બહાર છે. અને પ્રત્યેક જ્યોતિષ બીમ હોય એ દરેક બીમની અંદર એક એક જીન મંદિર હોય છે. આપણે પ્રથમાન યુગમાં પણ આપણે વાંચીએ છીએ કે ચક્રવર્તી હોય છે એ સૂર્ય બીમની અંદર રહેલા જીન બિંબોને શું કરે છે, નમસ્કાર કરે છે, એ પણ આપણે વાંચીએ છીએ આપણે શાસ્ત્રોમાં. તો એ પ્રમાણે આપણે એ જ્યોતિષ દેવો છે તે આકૃતિમ જીન મંદિરો પણ હોય છે, જે વ્યંતરના અને જ્યોતિષના મંદિરોને જે પેલી ટોટલ અકૃત્રિમ જીન ચૈતાલય છે એની ગણતરીમાં લીધા નથી, પણ આ રીતે એમના મંદિરો હોય છે. પણ આપણે તો શું ભૂલ કરીએ છીએ કે જ્યોતિષ જોવાવાળા, આપણી રાશિનું ફળ બતાવવાવાળા, આપણી નામની જે રાશિ હોય એને જ આપણે તો જ્યોતિષ બનાવી દીધા છે, એમની જોડે આપણું ભવિષ્ય બતાવીએ છીએ આપણે. પણ એમને આપણે ભવિષ્ય એમની જોડેથી જાણીને આપણે શું કરીશું, સમજો કે સમજો કોઈને આ બધું જ્ઞાન બી હોય ગ્રહ નક્ષત્ર વગેરેનું, ચંદ્રની ચાલ વગેરેનું, પણ જે થવાનું છે એ ક્યારેય બદલાવાનું નથી, અને જે બદલાવાનું બદલાઈ જાય છે એ થવાનું નથી. કારણ કે અત્યારે દેખાય છે અને બદલાઈ જાય તો પછી એ થવાનું નથી. તો પછી આપણે એને જોડાઈને આપણને ફાયદો શું છે, છતાં પણ આપણે શું ભૂલ કરીએ છીએ કે આપણે એની પાછળ દોડી અને આપણો વર્તમાન અમૂલ્ય સમય છે એ આપણે બરબાદ કરી દઈએ છીએ. આ ગ્રહ ને નક્ષત્ર છે આપણને ક્યારે કોઈ સહયોગ આપતા નથી, આપણા સહયોગ આપણા કરેલા કર્મનું ફળ પ્રમાણે જ મળતા હોય છે. તો જો એ સહયોગ આપતા નથી તો આપણા સહયોગોને બદલી કાઢે એવું પણ શક્ય હોતું નથી. છતાં પણ અજ્ઞાનના કારણે આપણે એ બધા ખોટી મિથ્યા કલ્પનાઓ કરીએ છીએ, અને એ મિથ્યાત્વની તો કોઈ હદ નથી. નવી નવી ફેશન લઈને મિથ્યાત્વ આવે છે, કે જેમ કે અત્યારે બધું વાસ્તુશાસ્ત્રનું બહુ ચાલે છે, ફેંગશુઈનું બધું ચાલે છે, અને એના અનુસાર લોકો ઘર વગેરે બનાવે છે, વાસ્તુ અનુસાર બધું બનાવે છે, અને એવું કરવાથી જાણે મને સુખ થશે, મને પૈસા મળશે, મારા ઉપર કોઈ સંકટ નહીં આવે, આવી અનેક પ્રકારની ભ્રાંતિ કરે છે. કારણ ખરેખર આ બધું એવું કશું હોતું નથી. ખરેખર જોવા જઈએ તો જગતનો પ્રત્યેક પદાર્થ સ્વયં પરિણમનથી છે, એના પરિણમનમાં બીજા કોઈની રંશ માત્ર પણ આવશ્યકતા હોતી નથી. અને દરેક પદાર્થનું જે પરિણમન થાય છે તો એની અનંતા અનંત પર્યાયો છે, એ બધી નિશ્ચિત છે. જો આટલો પણ નિર્ણય થઈ જાય અને આ બાબતમાં જીવ જો નિશ્ચિત થઈ જાય અને જો સ્વ પરના પર્યાયોની ચિંતા છોડી દે અને પોતાના સ્વભાવને જાણતો રહે, તો એને ખરેખર સાચા સુખની અને અનંત સુખની પ્રાપ્તિ થાય. પણ આપણે એવું તો કરતા નથી, પરંતુ જેમાં આપણું કંઈ ચાલતું નથી, ચાલ્યું નથી ભૂતકાળમાં, અત્યારે ચાલતું નથી અને ભવિષ્યમાં ચાલવાનું નથી, તો અને જેમાંથી ક્યારેક સુખ દુઃખ પરમાથી સંયોગમાંથી આવતું નથી, એવા સંયોગોમાં આપણે એક તો સુખ દુઃખની કલ્પના કરીએ છીએ અને એમાં ફેરફાર કરવાની કલ્પના કરી અને આપણું વર્તમાન જીવન આપણે ખોઈ કાઢીએ છીએ. હવે આપણે એક ચર્ચા બાકી છે, થોડી 2-3 મિનિટની કરી લઈશું, કે ઉજ્જવલોકની ચર્ચા આપણે હવે કરી લે છે. કે આપણે જોયું કે આ મધ્યલોકમાં જે સુદર્શન મેરુ છે એની જે છુલીકા છે 40 યોજનની, એના ઉપર એક વાળ મૂકવામાં આવે, એનાથી એટલું અંતર છોડી દેવામાં આવે તો એની ઉપરથી પહેલું સ્વર્ગ ચાલુ થઈ જાય છે અને ઉજ્જવલોકની શરૂઆત થઈ જાય છે. ત્યાં શરૂઆતમાં જ બબે બબે યુગલમાં એવા 8 યુગલો એટલે 16 સ્વર્ગ હોય છે, અને એ 16 સ્વર્ગની ઉપર 9 ગ્રેવક હોય છે, એકબીજાની ઉપર એવી 9 ગ્રેવક હોય છે. 9 ગ્રેવકની ઉપર 9 અનુદિશ હોય છે, 9 અનુદિશના વિમાનો હોય છે, અને આ 9 અનુદિશના 4 દિશામાં 4 વિમાન અને 4 વિદિશામાં 4, એમ કરીને 8 અને 1 વચ્ચે એમ કરીને 9 વિમાન હોય છે. એનાથી ઉપર જઈએ તો 5 અનુત્તર આવે, એમાં એક વચ્ચે વિમાન હોય છે અને 4 દિશામાં 4 વિમાન હોય છે, એમ કહીને 5 અનુત્તરના વિમાન હોય છે, અને એને સર્વસિદ્ધિ વિમાન પણ કહેવામાં આવે છે. અહીં સુધી વૈમાનિક દેવોને રહેવાના સ્થાન છે.
આ વૈમાનિક દેવોના બે ભેદ મુખ્ય કરવામાં આવે છે, એક કલ્પવાસી ને કલ્પાતીત, એટલે કલ્પોન્નન પણ કહેવાય છે અને કલ્પાતીત પણ કહેવામાં આવે છે. તો આ જે આપણે કલ્પવાસી દેવ કોને કહેવાય છે કે જે દેવોમાં ઇન્દ્ર આદિ દસ ભેદોની જેની અંદર કલ્પના કરવામાં આવે છે, એટલે એવું બની શકે એવા ભેદ પડે છે એ બધા દેવો કલ્પવાસી છે. એ સિવાયના બધા જે દેવો છે કલ્પાતીત દેવ છે. તો આપણને એમ થાય કે ક્યાંથી ક્યાં સુધી આ દેવો હોય છે, તો આપણે જોયું કે પહેલા સ્વર્ગથી સ્વર્ગ સ્વર્ગ સુધીના જે પહેલા ભેદ છે એ ભેદમાં જ આવા ઇન્દ્ર આદિ દસ ભેદ પડતા હોય છે. તો એ જે સોળ સ્વર્ગના સોળ દેવો છે એમના આપણે નામ થોડા જોઈ લઈશું કે પહેલું સોધમ, બીજા ઈશાન, ત્રીજા સાનતકુમાર, ચોથા મહેન્દ્ર, પાંચમા બ્રહ્મ, છઠ્ઠા બ્રહ્મોત્તર, સાતમા લાવંત, આઠમા કાપિષ્ઠ, નવમા શુક્ર, દસમા મહાશુક્ર, અગિયારમા સતાર, બારમા સહસ્ત્રાર, તેરમા આનત, ચૌદમા પ્રાણત, પંદરમા આરણ અને સોળમા અચ્યુત. આમ તેમના સોળ ભેદ છે. આ સોળ સ્વર્ગ સુધી બધા કલ્પવાસી દેવ કહેવાય છે, એની ઉપરના બધા કલ્પાતીત દેવ કહેવામાં આવે છે. એ આના જેમ કલ્પવાસીના સોળ ભેદ છે એમ કલ્પાતીત દેવો છે એમના ત્રેવીસ ભેદ છે. એ આપણે ઉપર જોયું કે નવ ગ્રેવક જોયા, નવ અનુદિશ જોયા, અઢાર અને પાંચ અનુત્તર જોયા, અઢાર ને પાંચ ત્રેવીસ, એ ત્રેવીસ વિમાનના જેવો દેવ છે એ બધા કલ્પાતીત દેવ છે. તો જો જે આમાં નવ ગ્રેવક આવે છે એની ચર્ચા મુખ્યમાં આવે છે ને કે મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવક ઉપજાયો, પેની જે આત્મ જ્ઞાન વિના સુખલેશ ન પાયો. તો જ્યારે જીવ મિથ્યાત્વ અવસ્થામાં આગમ અનુકૂળ દ્રવ્યલિંગ ધારણ કર્યા, દ્રવ્યલિંગ તો સાચું હોવું જોઈએ, એ જીવ પુણ્ય બાંધીને નવમી ગ્રેવક સુધી જઈ શકે છે. એનાથી ઉપર કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ જઈ શકતો નથી. એના ઉપર જે દેવ હોય છે બધા નિયમથી સમ્યક દ્રષ્ટિ જીવો હોય છે. આ ગ્રેવકની અંદર આયુષ્ય ત્યાં બધું પલ્ય અને સાગરોનું આયુષ્ય હોય છે અને પુણ્યનું ફલ ભોગવવા મિથ્યા દ્રષ્ટિ જીવ ત્યાં જાય છે અને પુણ્યનું ફલ ભોગવી નિયમથી એ જીવ મનુષ્ય કે તિર્યકની અંદર આવે છે. એમાં છ મહિનાનું આયુષ્ય બાકી હોય ત્યાં આગળ અને ગળાની માળા મૂરઝાય અને દેવોને ખબર પડે તો મિથ્યા દ્રષ્ટિ જીવ એટલો બધો શોક અને સંકલેશના પરિણામ કરે કે એ ત્યાંથી મરી અને આવા જીવો એમાંથી કોઈ જીવ એકેન્દ્રીયમાં એટલે કે બાદર પૃથ્વીકાય કે બાદર જયકાલમાં જલકાયમાં અથવા પ્રત્યેક વનસ્પતિકાયમાં જન્મ લે છે. પણ સ્વર્ગમાંથી કોઈ દેવ સીધા નિગોદમાં જતા નથી, સાધારણ વનસ્પતિ કાયમાં કોઈ જતા નથી. હવે આ રીતે આપણે વિમાનવાસી દેવોની ચર્ચા કરી. એની ઉપર જે એટલે કે સર્વસિદ્ધિના દેવ છે એની એ દેવોના વિમાનની ધજાની ઉપર 12,000 યોજન ઊંચી, એટલે 12,000 યોજનની જગ્યા ખાલી છે, પછી સિદ્ધો રહેતા હોય છે. તો ત્યાં ગાડી એક રાજુ વિસ્તારવાળી આઠમી પૃથ્વી ઈષદ પ્રાગભાર નામની આઠમી પૃથ્વી છે, તેની ઉપર 45,00,000 યોજન વિસ્તારવાળી એક સિદ્ધ શિલા છે. એ સોના ચાંદી જેવા અનેક રત્નોથી પરિપૂર્ણ આખી અને ધવલ છત્ર જેવી ઉલટા રાખેલા કટોરાના આકારવાળી આ સિદ્ધ શિલા છે. અને આ સિદ્ધ શિલામાં કેટલાય અનંત જીવ અત્યાર સુધીમાં કર્મનો ક્ષય કરી અને સિદ્ધ પદે બિરાજમાન થયેલા છે. તો આપણે આ રીતે ત્રણ લોકનું સ્વરૂપ જોયું. આપણે પણ આ બધું જીનાગમનો અભ્યાસ કરી, ત્રણ લોકનું સ્વરૂપ જાણી, એની અંદર પોતાના આત્માનું સ્વરૂપ જાણી, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની આરાધનાપૂર્વક આપણે સિદ્ધ દશાની પ્રાપ્તિ કરીએ એવી મંગલ ભાવના સાથે અહીંયા આપણે વિરામ લઈએ છીએ. જય જીનેન્દ્ર.